नमस्कार दर्शक मित्रों, आप निहाळे छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। मॉनसून की शुरुआत थी चुकी है अने मॉनसून की शुरुआत थतानी साथे ज दर वर्ष की जेम आ वर्षे पण नवसारी विजलपुर नगरपालिका की पोल वारफरती खुली रही है। आप जो निहाळ रह्या छो ए दृश्य है अखिल हिंद महिला स्कूल बाजू में, अखिल हिंद महिला स्कूल बाजू में एटले के विजलपुर विस्तार की अंदर अने ज्यां शाळा छूटवाना समय वक्त आप जो ते प्रमाण के नवसारी विजलपुर नगरपालिकाना जे कर्मीओ है वरसाद कास खोली अने हवे पाणी जवा माटेनी प्रक्रिया हाथ धरी छे। तमे विचारी शको કેટલું પાણી ભરાયું હશે ને એ પાણી ભરાવાના કારણે અહીં કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે। લગભગ ત્યાં સુધી અડધો કલાકથી આ રીતે કાસ ખોલવામાં આવ્યો છે અને હજુ પણ પાણીનો નિકાલ થયો નથી। એટલે તમે વિચારી શકો છો કે કેટલા મોટા પ્રમાણની અંદર આવા સામાન્ય વરસાદની અંદર કે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડે તો પણ જે ખરું આટલું પાણી ભરાઈ જાય છે। અને તમે નિહાળો છો એ મુજબ કે શાળાના વિદ્યાર્થીઓની અંદર મોજ પડી ગઈ છે અને શાળાના વિદ્યાર્થીઓ જે ખરા એમને સ્કૂલ છૂટી ગઈ હોવા છતાં પણ ઘણાએ રેઇનકોટ નથી પહેર્યા, ઘણા પાસે છત્રી નથી, છતાં પણ એ મોજ કરી રહ્યા છે, વરસાદમાં નાહી રહ્યા છે, એમને ચોપડા ભીંજાવાનો પણ કોઈ જ ડર નથી। તો આ બાળકો છે, બાળકો જરા વરસાદ પડે કેવું લાગે તમને? મજા આવતી છે બહુ, સ્કૂલમાં રજા પડે તે મજા આવે કે ભણવાની મજા આવે? ભણવાની મજા આવે। અને તમે મસ્તી કરો કે ભાઈ શાંતિથી ભણો? શાંતિથી ભણે। તમે જુઓ છે પ્રમાણે કે શાળા છૂટી ગઈ છે, વિદ્યાર્થીઓ જે ખરા ઘરે જવાની જગ્યાએ પાણીમાં છપછપિયા કરી રહ્યા છે, તો એક બાજુ મજા આવે છે તો બીજી બાજુ જે માલિકોને જે મિલકત માલિકોને નુકસાન થાય છે તેમની પરિસ્થિતિ દયનીય થઈ જાય છે। તમે જો છો તે પ્રમાણે સર્વત્ર અહીં પાણી ભરાયાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને હજુ પણ પાણીનો નિકાલ થતો નથી, વરસાદ ધીમી ધારે થઈ ગયો છે। જ્યારે માત્ર બે કલાકની અંદર બે ઇંચ વરસાદ પડે અને આટલું પાણી ભરાઈ જતું હોય તો તમે વિચાર કરો કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે મોટી બડાઈઓ મારનાર આ નગરપાલિકા ક્યારે સુધરશે, પ્રી મોન્સૂનની કામગીરીની અંદર કેટલો ફરક પડ્યો તે જોવાનું રહ્યું। તો આ જ પ્રમાણે વિજલપુરના વિવિધ સ્થળોના દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું, નિહાળતા રહો નવસારી લાઈવ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। मारुति नगर थी रवि पार्क ज्योति सुधी जतो रस्तो, जी हाँ आ रस्तो छे मारुति नगर थी रवि पार्क सुधी, दर वर्षनी समस्या छे। गया वर्षे पण अमे बताव्यु हतु आज जग्या आज स्थळ अने आज प्रकारना दृश्य અને એ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો એ મુજબ કે આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે। એક વર્ષ વીતી ગયું છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોવાના કારણે સ્થાનિકોની આ પરિસ્થિતિ છે। અમારી આગળ એક રિક્ષા ચાલક ચાલતા હતા, જેમ તેમ કરી રિક્ષા એમણે બહાર કાઢી તો લીધી, રિક્ષા બહાર નીકળી આવી અને બહાર નીકળ્યા પછીથી એ રિક્ષા બંધ થઈ જવા પામી છે। આ પરિસ્થિતિ છે, એની અંદર પેસેન્જરો બેઠેલા છે અને તમે જુઓ છો એ પ્રમાણે નાની નાની બાળાઓ છે, અલુણાના વ્રત ચાલી રહ્યા છે, તૈયાર થઈને શાળાએ ગઈ હતી, શાળાએથી એમને પાછા મૂકવા જતી વખતે પાણીમાંથી રિક્ષા તો બહાર આવી ગઈ પણ પછી રિક્ષા થઈ ગઈ બંધ અને હવે રિક્ષા ચાલક પરેશાન છે। શું નામ છે ભાઈ આપનું? રાજુભાઈ। વિદ્યાર્થીઓને ક્યાંથી લીધા તમે? નવસારી હાઈસ્કૂલથી લાવ્યો છે ને, હવે ક્યાં મૂકવા જવાના? હવે વિઠ્ઠલ મંદિર મૂકવા જવું છે। તમે જુઓ છો એ પ્રમાણે કે નવસારી હાઈસ્કૂલ પરથી બે વિદ્યાર્થીનીઓને એમણે પોતાની રિક્ષામાં બેસાડ્યા, આટલા પાણીમાંથી રિક્ષા બહાર લઈ આવ્યા, રિક્ષા બહાર આવી ગઈ પણ પછી પરિસ્થિતિ એવી થઈ કે રિક્ષા બંધ પડી ગઈ અને હવે આ વિદ્યાર્થીઓને એમને મૂકવા જવાનું છે। ત્યારના કિકો પર કિક મારે છે પણ રિક્ષા શરૂ થતી નથી અને આ દર વર્ષની સમસ્યા છે, આ એક વખતનું નથી, દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે, છતાં પણ તંત્ર કંઈ સમજતું નથી। ગયા વર્ષે પણ આ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે, એક વર્ષ આખું પતી ગયું છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને વાત થાય છે મહાનગરપાલિકાની। વિચાર તો કરો, શું આ મુરત અને આ સુરત લઈને આપણે વિકાસની વાતો કરીશું? 52 માંથી 51 સીટો આપી દેવામાં આવી છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ અને તમે જુઓ છો એ પ્રમાણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। વિજલપુરમાં આવી એક નહીં પણ તમને 10 ગલીઓ મળી જશે, 10-એ 10 ગલીઓની પરિસ્થિતિ એવી જ છે। જ્યારે બંને નગરપાલિકાને મર્જ કરવામાં આવી 3 વર્ષનો સમયગાળો વીતી ગયો, 2.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક હથ્થું શાસન ધરાવે છે, તો પછી એકને ગળ અને બીજાને ખોળ શા માટે? તમે જુઓ દરેકની પરિસ્થિતિ એવી છે, આ કોઈ સામાન્ય રસ્તો નથી, સતત અહીંથી વાહનોની અવર જવર ચાલુ જ રહે છે, એવું નથી કે ભાઈ આ કોઈક સામાન્ય રસ્તો હોય કે કદાચ એકાદિક સોસાયટીનો રસ્તો હોય, સતત કોઈ ને કોઈ આવજાવ કરે જ છે આવા પ્રવાહમાંથી, આ પાણીમાંથી, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, શા માટે? જનતા માંગે છે જવાબ, નિહાળતા રહો નવસારી લાઈવ।
नवसारी માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તમે જુઓ છો તે પ્રમાણે એક માતાને વ્યથા કે બાળકને શાળાએથી લઈ પાછી આવી રહી માતા છત્રી પકડે છે, બેગ પકડે છે અને બાળકને સાથે છે. કારણ કે તમે જુઓ છો એ પ્રમાણે પાણી ભરાયું છે અને આ પરિસ્થિતિ એક નહીં પણ તમામને તમામ સ્ત્રીઓની છે જે અહીંથી રોજ આવન જાવન કરે છે. થોડો માત્ર વરસાદ પડતાની સાથે પરિસ્થિતિ એ થઈ જાય છે કે પાણી આ પ્રમાણે ભરાઈ જાય છે અને એ રસ્તામાંથી માતાએ પોતાના બાળકને લઈને આવવું પડે છે. તો ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જાણી શકીએ કે કેવી પરિસ્થિતિ, ક્યાં નામ હે આપકા, કહાં ગયે છે આપ, કહાં સ્કૂલ હૈ, નચિકેતા મેં, ઓર યહી હોતા હૈ હર બાર બારિશ મેં યહાં પાણી ભર જાતા હૈ. तो कितनी दिक्कत पड़ती है आपको? बहुत दिक्कत पड़ती है, उनका दफ्तर भीग जाएगा, ये भीग जाते हैं और पानी भी बहुत खराब रहता है, कचरा बहुत भरा रहता है. तेरा नाम क्या है? दक्ष. तेरा नाम क्या है? दक्ष. कितने साल का है? 9 साल का. पानी में तो खेल रहा था, मजाक से पानी में खेलने की, गिर जाएगा तो? બાળક નાદાન છે, એ હસી રહ્યો છે, પાણીમાં રમી રહ્યો છે, પણ એની માતાની તમે વ્યથા જોઈ શકો છો. એને છત્રી પકડવાની હોય છે, બાળકનું દફતર એને આ રીતે પકડવું પડે છે, નહીં તો ચોપડા થઈ જાય છે. બીજી પણ બેન એ જ પ્રમાણે જઈ રહ્યા છે, એમની પણ એ જ પરિસ્થિતિ છે. અને તમે જુઓ છો કે એક મોટી બેન નાના ભાઈને શાળાએથી કઈ રીતે લઈને આવે છે, સાયકલ પર આવતા હતા પણ પ્રવાહમાં એનાથી સાયકલ ના ખેંચાય માટે કરી સાયકલ પરથી ઉતરી જવું પડ્યું. શું નામ છે બેન તમારું? ક્યાં ગયા હતા તમે? સ્કૂલે લેવા ગયા હતા. દર વખતે આવી જ પરિસ્થિતિ રહે છે? નગરપાલિકા કઈ નથી કરતી? અચ્છા, એક વર્ષ થયું છે. તમે જો છો તે પ્રમાણે દર વખતે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ક્યાં નીકળ્યા ભાઈ તમે? હા, તો શું દર વખતે એની આ જ પરિસ્થિતિ? કઈ નથી કરતા નગરપાલિકા વાળા? શું નામ છે તમારું? નાગરાજ ગુલાબભાઈ. હા, તો દર વખતે આટલા જ પ્રવાહમાંથી તમારે બહાર નીકળવાનું? કેટલા વર્ષથી આ પરિસ્થિતિ નિર્માણ થયું છે? ગયે વર્ષે પણ અમે આ જગ્યા પર હતા, આ જગ્યાથી રિપોર્ટિંગ કર્યું હતું, આ જગ્યાના દ્રશ્યો બતાવ્યા હતા. અને તમે જુઓ છો તે પ્રમાણે કે પાણી આ જ પ્રમાણે ભરેલા રહે છે, કોઈ તંત્ર કોઈ પ્રકારની કામગીરી કરતી નથી અને સ્થાનિકોએ આ જ પ્રમાણે અહીંથી આવન જાવન કરવું પડે છે. કારણ કે આ એક મુખ્ય માર્ગ જેવો બની ગયો છે અને સૌ કોઈ આમાંથી પસાર થઈ રહ્યું છે. તો આ જ પ્રમાણે વિજલપુરના દરેક સ્થળોના દ્રશ્યો જે ખરા અમે આપને બતાવીશું. અને જો તમને હજુ નહીં યાદ આવતું હોય તો ગયા વર્ષના વિડીયો તમારા જોઈ લેજો, બે વર્ષના રિપોર્ટ જોઈ લેજો. કોઈ એક રૂપિયાનો પણ સુધારો આ રસ્તા ઉપર કરવામાં આવ્યો નથી, નથી અને નથી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. હાલ અમે આવી પહોંચ્યા છે વિઠ્ઠલ મંદિર અને વિઠ્ઠલ મંદિરની બાજુની અંદર ભણાતું આ માર્કેટ. તેની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ઘૂંટણથી પણ વધારે પાણી છે, સાયકલના ટાયર ડૂબી જાય. તમે સામેથી આવતા વિદ્યાર્થીઓને જોઈ શકો છો, ભાઈ બાઇક લઈને આવે છે એમને જોઈ શકો છો. સાથે જો વાત કરવામાં આવે તો લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. પરિસ્થિતિનું નિર્માણ એવું થવા પામ્યું છે કે આ એ વર્ષોથી આ એક વર્ષની વાત અમે
પાસેથી આ વર્ષો વર્ષની વાત છે, વર્ષોથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું રહ્યું છે, છતાં પણ કોઈ કંઈ કરતું નથી. વિજલપુરમાં એવું નથી કે કોર્પોરેટરો નથી, વિજલપુરમાં એવું નથી કે હવે કોઈ કોંગ્રેસની સરકાર છે. વિજલપુરની અંદર પણ ચૂંટાયેલા જેટલા પણ કોર્પોરેટરો છે, ભાજપના જ કોર્પોરેટરો છે. એવું પણ નથી કે એમની પાસે સત્તા નથી, વિજલપુરના ઘણા કોર્પોરેટરો પાસે ચેરમેનશીપ પણ છે. છતાં પણ પરિસ્થિતિ શું પોતાના જે સાચવતી હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે મોટાભાઈ બનીને બેઠેલી નવસારી નગરપાલિકા વિજલપુરની સાથે કંઈક અન્યાય કરતી હોય એવું લાગી રહ્યું છે. શું નામ છે ભાઈ આપનું? ક્યાં રહો છો આપ? કેવી પરિસ્થિતિ છે? દર વર્ષે પાણી ભરાય છે. કેટલા વર્ષોથી પાણી ભરાય છે? પહેલાંથી ભરાતું જ છે. જ્યારે વરસાદ આવે ત્યારે ભરાય છે. જ્યારે વરસાદ આવે નગરપાલિકા સાફ સફાઈ કરવા આવે કે પાણીનો ગટર જે કરી સાફ કરવા આવે? સાફ કરી જાય પણ તો એવો જ હાલ થઈ જાય છે. એક માજી છે, આ ઉંમરે શાકભાજી વેચી રહ્યા છે, એમની સાથે વાત કરીશું. મા, શું નામ છે આપનું? કેટલા વર્ષથી શાકભાજી વેચો? આ જગ્યા પર વેચો? કેવી પરિસ્થિતિ થાય દર વખતે ચોમાસામાં અહીંયાની? જુઓ તે પ્રમાણે કે આ બધા રોજ કમાઈ રોજ ખાવા વાળા વ્યક્તિઓ છે, રોજ કમાઈને રોજ ખાવા વાળી વ્યક્તિઓની પરિસ્થિતિ કેવી બની ચૂકી છે આપ જોવાની શકો છો. માત્ર વાતો કાળજી લેવામાં લાગી આવતી એવું લાગી રહ્યું છે. શું નામ છે વડીલ આપનું? પ્રકાશભાઈ પાટીલ. જાણીતો ચહેરો, બહુ મોટો નામ, સત્તા ભોગવી ચૂકેલા વ્યક્તિ છે. શું લાગે તમને 3 વર્ષ પૂર્ણ થયા નવસારી અને વિજલપુર સાથે 8 ગામોને સંયુક્ત કરી 1 નગરપાલિકા બનાવવામાં આવી, કેવા વિકાસના કામો થયા, કેવી વિકાસની વાતો? વિકાસના કામો તો થયા છે સર, પરંતુ આ જે પ્રોબ્લેમ છે ને અહીંયા મંદિરની પાછળ રેલવે લાઇનની પાછળનું જે ક્રોસિંગ છે ને, ક્રોસિંગમાં પાણી જવામાં, કારણ આગળ નદીમાં પૂર આવે તો ક્રોસિંગમાં પાણી જતું બંધ થઈ જાય, એના કારણે આ વિઠ્ઠલ મંદિરની પાછળ પાણી ભરાય છે. મેન કારણ છે, હું 20 વર્ષ વહીવટમાં રહી ચૂક્યો છું, આ વિસ્તારનો પ્રતિનિધિ કરી ચૂક્યો છું, એટલા માટે મને આ ઇતિહાસ આખો ખબર છે. એનું કારણ એક જ છે, નદીમાં પૂર આવે એટલે પાણી જતું બંધ થઈ જાય. આજે રેલવેનું કામ ચાલ્યું છે ને, રેલવેનું જે કામ ચાલ્યું છે એના કારણે આ ગંડારું બંધ થઈ ગયું છે, એના કારણે આ પાણી અટકી ગયું. સંકલનનો અભાવ એવા તો પાકી ને રેલવેની સાથે અમે 10 વર્ષ વાત કરી છે, પરંતુ રેલવેને નિયમ મુજબ પ્રમાણે પેરેલલ નાખવાની લાઇન નાખવાની કોઈ ભારત સરકારમાં રેલવે સરકારમાં કોઈ મંજૂરી નથી મળતી, એના કારણે અમારા આ લાઇન નાખવાની બાકી રહી ગઈ છે. પરંતુ ક્રોસિંગની જ મંજૂરી મળે છે, ક્રોસિંગની મંજૂરી અમે લીધી, ક્રોસિંગમાં નાખ્યું છે પાણી, બ્રાન્ચમાં આ કામ ચાલવા દઈએ ક્રોસિંગનું પાણી રેલવે બંધ થઈ ગયું. આટલા વર્ષથી એક જ સમસ્યા, શું વરસાદની પાણીની લાઈન નથી અને એનો નિકાલ થઈ શકે છે? પેરેલલ લાઇનની મંજૂરી જો રેલવે બોર્ડ આપી દઈ, અમે લોકો દિલ્હી સુધી ગયા હતા, પરંતુ એવો કોઈ કાયદો નથી રેલવેમાં કે પેરેલલ લાઇન નાખવાનો. અમે લોકો અહીંયાથી પેરેલલ લાઇન સીધી અહીંયા મેઘવાડ સોસાયટીથી માંડીને નટરાજ ટોકીસ સુધી લઈ જવાના હતા, ત્યારે પણ હું પણ વહીવટમાં હતો, હું સાથે ગયો હતો એમની સાથે, પરંતુ એનું કારણ જ મેન છે, પેરેલલ લાઇનની અમને પરમિશન મળી નથી. અને અમે આપણા આદરણીય સીઆર પાટીલ સાહેબે બહુ પ્રયત્ન કર્યા, અમારી સાથે દિલ્હી સુધી આવ્યા, પરંતુ એ કારણે રેલવે બોર્ડના નિયમ મુજબ ક્રોસિંગનું પરમિશન મળે છે, અને ક્રોસિંગનું પરમિશન મળે એટલે અમને પેલી બાજુ પાણી જવા માટે જગ્યા નથી. એટલે વસ્તુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ જગ્યા જે ખરી એ આવી જ રહેશે, આમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. કારણ કે પ્રશ્ન છે રેલવેનો, એટલે કે સેન્ટ્રલ બોર્ડનો, અને એની સામે નગરપાલિકા જે કરી દિલ્હી સુધી રજૂઆતો કરીને આવી છે, છતાં પણ કંઈ થયું નથી. દર વખતની એ જ પરિસ્થિતિ વર્ષો વર્ષથી ચાલતી આવેલી જે માથાકૂટ છે, માથાકૂટનો જ આ એક ભાગ છે. કારણ કે અહીંથી જે પાછળ લાગે છે એ રેલવે ક્રોસિંગ લાગે છે, અને રેલવેના સત્તાધીશો જે ખરા એ સેન્ટ્રલ બોર્ડ છે, એટલે સેન્ટ્રલ બોર્ડ જે કરવું પોતાના નિયમ મુજબ ચાલતું હોય છે, અને એ નિયમ પ્રમાણે જો વાત કરવામાં આવે પ્રકારે પાણીનો નિકાલ થઈ શકે એમ નથી. જે પ્રમાણે ભાઈ બતાવ્યું કે વર્ષોથી
વર્ષથી અહીં શાકભાજી વેચે છે, 30 વર્ષથી શાકભાજીનો વ્યવસાય કરતા આવ્યા છે અને 30 વર્ષથી શાકભાજીના વ્યવસાય કરતા આવ્યા હોવા છતાં તમે જોઈ શકો છો કે પાછળની ટ્રેન પણ જઈ રહી છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળની જેથી ટ્રેન બતાવે, તો જેથી કરીને આપણને ખ્યાલ લાગે કે આ વિઠ્ઠલ મંદિર છે અને વિઠ્ઠલ મંદિરની બાજુની અંદર ભરાતું માર્કેટ જે ખરું એ માર્કેટની પાછળ જે રેલવે ક્રોસિંગ છે અને રેલવે ક્રોસિંગના કારણે જે ફરી એ ત્યાંથી કોઈપણ પ્રકારની જે પાણીની વ્યવસ્થા તો કરેલા લાઈન છે એ જઈ શકે એમ નથી. તો આ જ પ્રમાણે વિજલપુર નહીં પણ નવસારીના તમામે તમામ જે સ્થળો છે કોરોના દ્રશ્ય અમે બતાવતા રહીશું. Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete cancer care. Advanced. Affordable. Accessible. State-of-the-art diagnostic and treatment center. Radiation oncology. Surgical oncology. Medical oncology, patient care, driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC, set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Larsen & Toubro. Nirali Cancer Hospital, complete cancer care. સવારથી જ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોઈ શકાય એમ છે. વાત કરવામાં આવે તો 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો. 2 કલાકમાં પડેલા 2 ઇંચ વરસાદના પગલે પરિસ્થિતિ એવી બનવા પામી છે કે વિજલપુર જળબંબાકાર થઈ ચૂક્યું છે. વિજલપુરના વિઠ્ઠલ મંદિરની વાત કરવામાં આવે કે હનુમાન મંદિરની વાત કરવામાં આવે, વિજલપુર મુખ્ય માર્ગની તો વાત જ શું પૂછવી. ઠેર ઠેર પાણીઓનો જળભરાવ દેખાય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિઠ્ઠલ મંદિરની બાજુમાં આવેલા હનુમાન મંદિર પાસેની વાત કરવામાં આવે તો ત્યાં મંદિરની અંદર સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને આ પરિસ્થિતિનું નિર્માણ સર્વત્ર વિજલપુરની અંદર થવા પામ્યું છે. પછી વિજલપુર વિસ્તારની અંદર પોલીસ ચોકીનો એરિયો હોય કે વિઠ્ઠલ મંદિર હોય કે વિઠ્ઠલ મંદિરની બાજુનું માર્કેટ હોય કે હનુમાન મંદિર હોય, સર્વત્ર માત્ર જળબંબાકાર અને જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નવસારીની અડીને આવેલા વિજલપુરને કે જે હવે નવસારી વિજલપુર નગરપાલિકાનો એક ભાગ છે ત્યાં પ્રી મોન્સૂન કામગીરીની પ્રશાસનની પોલ છાપરે બેસીને પોકારી રહી છે. કારણ કે કોઈપણ પ્રકારના પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હોય એવું લાગી રહ્યું નથી. કારણ કે જે દ્રશ્યો આપ નિહાળી શકો છો એ દ્રશ્યો છે વિજલપુર પોલીસ ચોકી પાસેના, વિઠ્ઠલ મંદિર પાસેના અને વિઠ્ઠલ મંદિરની બાજુમાં આવેલા હનુમાન મંદિરના. ત્યાંથી આગળ જતાં જો વાત કરવામાં આવે તો ગેલખડીના પાટિયા પાસે એક પિકઅપ ટેમ્પો કાદવની અંદર ફસાઈ ગયો. કામગીરી ચાલુ કરવામાં આવી, ઓવરબ્રિજની કામગીરીના ભાગરૂપે ખાડાઓ કરવામાં આવ્યા. તે હજુ અધૂરું હતું ત્યાં ફાઇબર કેબલો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવ્યા, એનું ખોદકામ કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન થતાં ત્યાં કાદવની અંદર એક પિકઅપ ફસાયો. ત્યાંથી આગળ જતાં એક જેસીબી ફસાઈ ગયું અને એક કાર ફસાઈ ગઈ. તો વાત કરવામાં આવે તો ગેલખડી પાટિયા પાસે એક પિકઅપ ટેમ્પો અને વિજલપુર વિસ્તારની જો વાત કરવામાં આવે તો એક જેસીબી અને એક કાર ફસાઈ જવા પામી છે, જેથી કરીને વાહન ચાલકોને પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માત્ર એટલું જ નહીં પણ બિલ્લીમોરાની વાત કરવામાં આવે તો બિલ્લીમોરાના બેસરામાં પણ પાણી ભરાયાની સ્થિતિ જોઈ શકાય છે. સાથે જ બિલ્લીમોરાની અંદર એક માળનું મકાન જે ખરું એ પણ ધરાશયી થવા પામ્યું છે. એટલું જ નહીં બિલ્લીમોરામાં પણ વરસાદ ખૂબ પડ્યો છે અને સાથે જ સર્વત્ર નવસારી જિલ્લાની અંદર વરસાદે સારી એવી બેટિંગ કરી છે. એટલું જ નહીં નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરની અંદર પણ એક સ્પોટ એવો છે કે જે દર વર્ષે 1 ઇંચ પણ જો એક સાથે વરસાદ પડે તો ત્યાં પાણી ભરાવો થાય છે. એ છે પ્રજાપતિ આશ્રમવાળો વિસ્તાર. તો પ્રજાપતિ આશ્રમ
આશ્રમવાળા વિસ્તારની અંદર પણ મૂસળાધાર વરસાદ પડવાના કારણે ત્યાં પણ પાણીનો જળભરાવ થવા પામ્યો હતો. જો કે એ વરસાદ બંધ થતાં ધીરે ધીરે ઉતરી પણ જાય છે, પણ જો એક સાથે વરસાદ વરસતો રહે તો એ વિસ્તારની અંદર પણ ખૂબ પાણી ભરાઈ જતું હોય છે એવું હર હંમેશ જોવા મળે છે. તો એ પ્રમાણે આજે પણ જે પ્રજાપતિ આશ્રમ પાસેનો જે વિસ્તાર છે, પેટ્રોલ પંપ પાસેનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર પાણીનો જળભરાવ થઈ જવા પામ્યો હતો. અને જો વધુ વરસાદ વરસે તો દુકાનોની અંદર અને ઘરોની અંદર પણ પાણી પ્રવેશી જાય છે એવી પરિસ્થિતિનું નિર્માણ વર્ષો વર્ષ થતું આવ્યું છે, છતાં પણ ત્યાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. એટલે જે બડાઈ પોકારવામાં આવતી હતી અમારા દર્શક મિત્રોએ તો પહેલેથી કોમેન્ટ પણ અમારા પ્રી મોન્સૂનની કામગીરીના એપિસોડની ઉપર કરી દીધી હતી, જ્યારે ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રી મોન્સૂનની 80% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 20% કામગીરી પણ અમે સત્વરે પૂર્ણ કરશું. તો ત્યારે અમારા જાગૃત નવસારી લાઈવના દર્શકે કોમેન્ટ કરી દીધી હતી, એ તો વરસાદ વરસવા દો એટલે તમને ખબર પડશે કે કેવી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. તો વાત સાચી નીકળી અને એ જ પ્રમાણે આજે ઠેર ઠેર પાણીનો જળભરાવ જોઈ શકાય છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન શિવમ, સાહિલ, તનિષ્ની સાથે હું મહેશ ભટ્ટ. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈવ કો રિફ્રેશ કરો.